गुड मॉर्निंग मित्रों, हवे आपणे आजे पाठ 3 नी अंदर मित्रों थोड़ा आगळ जईए। एमां सौथी पहला छे ने ए द्रविड़ भारतनी एटले के दक्षिण भारतनी द्रविड़ शैली विशे। मित्रों एम कहे छे के दक्षिण भारतनी अंदर बे नदीओ छे, एक कृष्णा नदी अने बीजी गोदावरी नदी। मित्रों आ नदीओनी बन्ने नदियोंनी आसपास वच्चेना प्रदेशनी अंदर सातवाहक नामना राजाओनुं राज चालतुं हतुं। मित्रों अने ए समय दरमियान एम कहे छे के बौद्ध धर्मनो बहु प्रचार हतो, एटले ए राजाओना समयमां बौद्ध स्तूपो बहु बंधाया। क्यां आगळ? कृष्णा अने गोदावरी नदीनी वच्चेनो भाग, ए नदियोंनी आजुबाजुनो भाग। હવે સ્તૂપની વાત કરીએ ને તો સ્તૂપ એટલે મિત્રો એક અંડાકાર, અર્ધઅંડાકાર હે, અને એમ કહે છે અંડાકાર, અર્ધગોળાકાર અને ઘનતાકાર। તમે મંદિરમાં જાઓ ત્યારે બેલ વગાડો ને એવો એનો આકાર। મિત્રો દ્રવિડ શૈલીની અંદર બે સ્તૂપનું બહુ મહત્વ હતું, એક નાગાર્જુન કોંડાનો સ્તૂપ અને બીજો છે મિત્રો અમરાવતીનો સ્તૂપ। ઘણી વખત મિત્રો આ પ્રશ્ન છે ને પૂછાય છે હેતુલક્ષીમાં કે દ્રવિડ શૈલીમાં કયા સ્તૂપોનું નિર્માણ થયું હતું, તો બેમાંથી કોઈ એક હશે, એક અમરાવતી અને બીજો છે નાગાર્જુન કોંડાનો સ્તૂપ। આગળ મિત્રો એમ કહે છે કે ખરેખર દ્રવિડ શૈલીની અંદર આ ચોર રાજાઓ, સાતવાહક રાજાઓ પછી મિત્રો ચોર રાજાઓ આવ્યા અને આ ચોર રાજાઓના સમયની અંદર એનો ખૂબ જ સારો વિકાસ થયેલો જોવા મળે છે। એના પછી છે ગુપ્તકાલીન કળા। મિત્રો ઇતિહાસની અંદર એમ કહે છે કે ગુપ્તકાલીન કળા એટલેનો સુવર્ણકાળ કહેવાય। અરે આ ગુપ્તકાળ સમય દરમિયાન શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નૃત્ય, સંગીત આ બધાનો સરખો એવો વિકાસ થયો હતો। જબલપુરમાં પાર્વતીનું મંદિર, પછી ઉમરા પાસે શિવ મંદિર, મધ્યપ્રદેશમાં નરસિંહ મંદિર, જામનગરનું મંદિર, ગોપ મંદિર, સ્તૂપ, ચૈત્ય વિહાર, મઠ, સ્તંભો આ બધાનો ગુપ્ત યુગ દરમિયાન ખૂબ જ સારો એવો વિકાસ થયો હતો। આ ઉપરાંત સારનાથના બુદ્ધની પ્રતિમાઓ, પછી મથુરામાં વિષ્ણુ ભગવાનની પ્રતિમા, મહાવીર સ્વામીની, ઉદયગીરીની ગુફા, વિષ્ણુના વરાહ અવતાર સ્વરૂપની પ્રતિમા આ બધું જ ગુપ્તના સમય દરમિયાન બન્યું। એટલા માટે કહે છે કે ગુપ્તકાલીન કલા એટલે સુવર્ણકાળનો સમયગાળો હતો। પ્રશ્ન પૂછાય મિત્રો આર્યો 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં। પછી આવે છે મિત્રો હવે ગુફા સ્થાપત્ય। તો એમ કહે છે કે ભારત વર્ષના મિત્રો એમ કહે છે કે ભારત વર્ષના ગુફા સ્થાપત્યમાં મનુષ્યકૃત સૌંદર્ય ધામો ગણાય છે, કારણ કે ગુફાઓની રચના કેટલીક કુદરતી પણ હોય છે અને કેટલીક માનવસર્જિત પણ હોય છે। મોસ્ટ ઓફ તો મિત્રો ગુફાઓની રચના માણસોએ જ કરી છે, એટલે મનુષ્ય વર્ધક સૌંદર્યની ઘટના તરીકે ઓળખવામાં આવે છે। ઔરંગાબાદ પાસે મિત્રો આવેલી અજંતા અને ઇલોરાની ગુફા, જો કે આગળના પાઠની અંદર મિત્રો આપણે ભણીશું, પરંતુ આ ગુફાઓ મનુષ્યએ બનાવી હતી। મુંબઈ પાસે આવેલી એલિફન્ટાની ગુફા પણ મનુષ્યએ બનાવી હતી। ઓડિશામાં ભુવનેશ્વર, પશ્ચિમે ઉદયગીરી, ખંડગીરીની ગુફા, મધ્યપ્રદેશની બાઘની ગુફા ગુપ્તકાલીન ગુફાઓ તરીકે ઓળખાય છે। મિત્રો એ સિવાય ગુજરાતમાં ખંભાલીડા, ધાક, જૂનાગઢની 3 ગુફા, તારાજા, સાણા આ બધી જ ગુફાઓ મિત્રો અશોક
सम्राट अशोक ना समय मा गुफाओ मा बिहार नी अंदर गया थी 16 माइल એટલે 24 કિલોમીટર દૂર આવે બર્બર ના પહાડો માં 3 ગુફાઓ દીવાલ પર કોતરાયેલો છે તેમાં સમ્રાટ અશોકે આજીવન કરેલા દાન કાર્યની વિગત દર્શાવવામાં આવેલી છે સમ્રાટ અશોકે પોતાના જીવન દરમિયાન જેટલું દાન કર્યું હતું ને મિત્રો એ બધી જ વિગત દર્શાવતા એ ગુફા ઉપર લખેલી છે અસમની અંદર દાર્જિલિંગની ગુફા બિહારની સુદામાની ગુફા સીતાની ગુફા આ પ્રખ્યાત ગુફાઓ આપણે છે દેશની અંદર એમાં અજંતા ઇલોરાની એલિફન્ટા એ બધી ગુફાઓ મિત્રો પાઠ નંબર 6 આવશે ત્યારે વિગતે એનો અભ્યાસ કરવામાં આવશે એ સિવાય આપણે ગુજરાતની ગુફાઓ વિશે મિત્રો જોઈએ ને તો ગુજરાતની ગુફાઓમાં એક જૂનાગઢની ગુફાઓ મિત્રો જૂનાગઢની ગુફાઓ 3 ગુફાઓ આવેલી છે એક બાવા પ્યારાની ગુફા 2 ઉપરકોટની ગુફા અને 3 ખાપરા કાળિયાની ગુફા મિત્રો બાવા પ્યારાની ગુફા છે ને એ આ ગુફા બાવા પ્યારાના મઠની બાજુમાં આવેલી છે આ ગુફાઓમાં મિત્રો 3 હારમાં પરસ્પર કાટખૂણે પથરાયેલી જોવા મળે છે 3 હાર છે પહેલી હાર એટલે પહેલી લાઈનમાં 4 બીજીમાં 7 અને ત્રીજીમાં 5 એમ કુલ 16 ગુફાઓ અહીંયા આવેલી છે મિત્રો ઈસવીસનના પ્રારંભની અંદર એટલે કે લગભગ ઈસુના સદી ગણીએને પહેલી સદીની આસપાસના સમયમાં આ ગુફાઓ કંદરાઈ હશે બનાવાઈ હશે એવું માનવામાં આવે છે એની પછી ઉપરકોટની ગુફા મિત્રો તો આ ઉપરકોટની ગુફાઓ મિત્રો 2 મંજલાની 2 મંજલા એટલે 2 માળની હશે નીચે પણ ગુફા ને એવી ઉપર પણ ગુફા મિત્રો નીચે ઉપર જવા માટે સોપાન એટલે સીડીની પણ રચના કરેલી હતી એવું માનવામાં આવે છે ઉપરકોટની ગુફા લગભગ બીજી સદીના એન થી માનીને 4થી સદીના પૂર્વ એટલે શરૂઆત સુધી હશે એવું માનવામાં આવે છે એ સમયગાળામાં બની હશે ત્રીજા નંબરમાં ખાપરા કોડિયાની ગુફા કુંડ ઉપરની ગુફા જેને કહીએ છીએ આપણે તો આ ગુફાઓ પણ 2 મંજલાવાળી હશે એવું માનવામાં આવે છે ખોદકામ કર્યું ત્યારે તો એવું જોવા મળ્યું કે 2 મંજલા 2 માળની ગુફા હશે આ ગુફાઓને આજે નુકસાન થયેલું છે વર્ષો પહેલા બનેલી હોય તો ગુફાઓમાં મિત્રો નુકસાન સૌથી વધુ ભૂકંપના કારણે થાય કારણ કે ગુફાઓ ભૂકંપના કારણે પડી ભાગે અરે 20 સ્તંભ છે આ ગુફાની અંદર ગુફામાં ત્રીજી સદીની અંદર બનાવેલી હશે એવા અસ્તિત્વ જોવા મળ્યા છે એના પછી ખંભાલીદાની ગુફા તો ખંભાલીદાની ગુફા મિત્રો રાજકોટથી 70 કિલોમીટર ગોંડલ બાજુ જાઓ ત્યારે આ ગુફા જે 1959ની અંદર શોધાઈ હતી આ ગુફાઓની વચ્ચે ચૈતન્ય ગુરુ પ્રવેશ માર્ગોની ઉભય બાજુએ વૃક્ષને આશ્રયે ઉભેલા એવા બૌદ્ધિ સત્વ અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિઓ જે બીજી અને ત્રીજી સદીની અંદર બનાવી છે એવું માનવામાં આવે છે મિત્રો આટલું બધું જાણી પછી તો એવું નક્કી થાય છે કે આ ગુફાઓની શરૂઆત ખરેખર બૌદ્ધ ધર્મના સમયમાં વધારે થઈ હશે અને બૌદ્ધ ધર્મના અનુયાયી જે હતા એ લોકો મિત્રો આ ગુફાઓ છે ને એમાં બેસી અને ભગવાનનું સ્મરણ કરતા હશે સંસારથી દૂર શાંતિની શોધમાં ગુફાઓ બનાવી હશે એવું અનુમાન પણ લગાવી શકાય મિત્રો ત્રીજા નંબરની ગુફા તરાજાની ગુફા છે મિત્રો આ ગુફા શેત્રુંજય નદીના મુખ પાસે એટલે કે ભાવનગર જિલ્લાના તરાજાના ડુંગર પર આવેલી છે તાલ ધ્વજ ગીરી તીર્થધામ તરીકે અહીંયા પ્રખ્યાત છે આ પથ્થરોને કોતરીને 30 ગુફાઓની રચના કરવામાં આવી છે મિત્રો 1-2 નહીં પરંતુ કેટલી ગુફાઓ 30 ગુફાઓ અને આ ગુફાઓના સ્થાપત્ય કલામાં વિશાળ દરવાજા પણ છે સભાખંડ છે
चैत्य गृह सुरक्षित अने शिल्प स्थापत्यनी दृष्टिए उत्कर्ष छे। मित्रों खरेखर बौद्ध धर्मना स्थापत्यना समयमां ज आ बधी गुफाओनुं निर्माण थयुं छे एवुं मानवामां आवे छे। चौथा नंबरनी गुफा मित्रों सानानी गुफा गीर सोमनाथ, कोई वार मित्रों जाओ जूनागढ़ तो आ गुफाओ तमने जोवा मळशे। गीर सोमनाथ जिल्लाना उना तालुकामां वाकिया पासे रूपेन नदी छे जे सानाना डूंगरोमां आ गुफा जोवा मळे छे। आ गुफा एम लागे के ज्यारे मध पूरो होय ने एम एक बे नहीं परंतु केटली गुफाओ छे 62 गुफाओ छे। आखे आखा गुफाओनो समूह छे मित्रों। खरेखर गीर सोमनाथ छे ए तो आपणे जई शकाय आपणा राज्यमां छे। ओके आ जूनागढ़ खंबालीदा ए बधा ज आपणा राज्यमां छे। हा अजंता एलोरा आउट ऑफ स्टेट छे ए न जई शको परंतु आ स्थळ तो जई शकाय एवा छे જોવા જેવા છે। ખરેખર બહુ અદ્ભુત સૌંદર્યવાળા હશે એવું માનવામાં આવે છે। મિત્રો ધાકની ગુફા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ધાક ગામમાં ધંકગીરી આવેલા છે અને આ ધાકની ગુફાઓમાં 4થી સદીના પૂર્વાંધમાં બનાવી હશે એવું માનવામાં આવે છે। પછી ઝીંઝુરી જળની ગુફા તો ધાકની પશ્ચિમે 7-8 કિલોમીટર દૂર એક ઝીંઝુરી જળની ખીણ છે અને એ ખીણની અંદર પહાડોને કોતરીને આ ગુફા બનાવી છે। લગભગ પહેલી અને બીજી સદીની હોય એવું માનવામાં આવે છે। આ 7મા નંબર કચ્છની ખાપરા કોડિયાની ગુફા તો કચ્છના લખપત તાલુકાના પાટગઢમાં જૂના આ પહાડોને કોતરીને આ ગુફા બનાવવામાં આવી છે। અહીંયા બે જ ગુફા હતી અને આ બંને ગુફાઓની શોધ કેકા શાસ્ત્રી એ શોધી હશે એવું માનવામાં આવે છે કે એટલે કેશવજી એવું કંઈક નામ છે। મિત્રો 8મું છે કડિયા કુંદર ગુફા તો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કંડિયા ડુંગર પર 3 ગુફા આવેલી છે અને એ બૌદ્ધ ધર્મના પ્રાચીન સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો પણ માનવામાં આવે છે। આ ગુફા સ્થાપત્ય બેનું છે। એક જ પથ્થરમાંથી કંદરાયેલા 11 ફૂટ ઊંચા એક શિખ સ્તંભ છે। સ્તંભના શિરોભાગે બે શરીરવાળો અને મુખ એક એવી આકૃતિ વાળો મિત્રો સિસ્ટમ છે। શરીર કેવા બે પણ મુખ એક। હવે છે મિત્રો રથ મંદિર તો દક્ષિણ ભારતની અંદર એક જ પથ્થર કે પહાડને કે ખડકને કોતરીને બનાવવામાં આવતા જગ વિખ્યાત રથ મંદિર જે પલ્લવ યુગના સમયમાં આગવી શૈલી હતી મિત્રો કાંચીનું કૈલાસ મંદિર ગણો કે વૈકત્રુ મનનું મંદિર ગણો આ એના ઉદાહરણ છે। આ ઉપરાંત મહાબલીપુરમનો મંડપ મહાબલીપુરમનું રથ મંદિર વિશ્વ વિખ્યાત પણ છે। આ રથ મંદિરો મિત્રો એક જ ખડક કાપીને બનાવવામાં આવેલા પાંડવોના નામ પરથી આ રથ મંદિરોના નામ આપવામાં આવેલા। સૌથી મોટું મંદિર યુધિષ્ઠિરનું નામ હતું અને સૌથી નાનું મંદિર દ્રૌપદીનું નામ હતું મિત્રો એવું માનવામાં આવે છે। આ મંદિરોની વાત કરીએ તો તમે તો જાણતા હશો કારણ કે આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ તો મંદિરો હંમેશા મિત્રો ઊંચી પીઠિકા ઉપર જ બંધાયેલા હોય છે। મોસ્ટ ઓફ મંદિરો શરૂઆતમાં તો ઊંચી પીઠિકા ઉપર જ બાંધે પરંતુ સમય જતાં જ્યારે રસ્તાઓ અને આજુબાજુની જગ્યા પર દબાણ થાય એટલે એ મંદિર સમાંતર થઈ જાય। બાકી મોસ્ટ ઓફ મંદિર મિત્રો ઊંચી પીઠિકા ઉપર પગથિયાવાળા સીધી આકારમાં જ બનાવેલા હોય છે। ઉપર શિખર બંધ હોય છે અને સ્થાપત્ય કલાના શ્રેષ્ઠ મંદિરોની અંદર વાત કરીએ ને તો જબલપુરનું ભૂમરાનું શિવ મંદિર, દક્ષિણ ભારતનું બીજાપુરનું લાલખાનું મંદિર, નાલંદામાં ભગવાન બુદ્ધનું તામ્રમૂર્તિ અને મથુરાના જૈન મંદિરો મિત્રો પલ્લવ રાજાના
समय नी अंदर मंदिरों नू मोटू योगदान हतू मित्रों। चोल वंशना राजा नी राजधानी एवा थंजावुर नी अंदर मित्रों एमने जे बुधेश्वर मंदिर बनावी राजराज जोड़े जेने राजराजेश्वरी मंदिर तरीके पण ओळखवामां आवे छे। आ मंदिर मित्रों विश्वनू सौथी मोटू मंदिर हतू। एम कहे छे के लगभग 200 फूट ऊंचू मंदिर हतू અને આ મંદિરનો પડછાયો જમીન ઉપર નતો પડતો વિચારવા જેવું છે મિત્રો। તમે વિચારો કે સવારે સૂર્ય ઉગે અને સાંજે સૂર્ય આથમે ત્યારે એનો પડછાયો આપણો પડછાયો આપણે છીએ 5 ફૂટના અને આપણો પડછાયો કેટલો લાંબો થાય સવારે અને સાંજની વાત કરું છું તો મિત્રો આ મંદિર 200 ફૂટ ઊંચું હતું તો પછી એનો પડછાયો મંદિર ઉપર જ પડતો હતો જમીન પર નતો પડતો। એનો મતલબ એ કે પહોળું કેટલું હશે ઉત્તર અને પૂર્વમાં પૂર્વ અને પશ્ચિમ બાજુ કેટલું પહોળું હશે કે જેથી સૂર્ય ઉગે એનો પડછાયો પણ આ બાજુ પડે અને આ બાજુ સૂર્ય આથમે એનો પડછાયો પણ આ બાજુ પડે। ખરેખર અદ્ભુત મંદિર હશે એવું માનવામાં આવે છે। આગળ આ પાઠની અંદર હશે એટલે હજુ વધુ ભણીશું મિત્રો। ઓકે આજ હવે મિત્રો આપણે ગોપુરમ વિશે જોઈએ। ગોપુરમ સ્થાપત્ય વિશે મિત્રો મિત્રો ગોપુરમ એટલે એક મંદિરનો ભાગ જ કહેવાય। મંદિરનો દરવાજો જેને આપણે કહીએ પ્રવેશ દ્વાર એને ગોપુરમ કહે છે મિત્રો। દક્ષિણ ભારતની અંદર પાંડ્ય શાસકો હતા ને એ સમયની અંદર મંદિરનું મહત્વ ઓછું હતું પણ ગોપુરમનું મહત્વ વધારે હતું। પ્રવેશ દ્વારનું બહુ મહત્વ હતું। મંદિર જેવું હશે તેવું સ્વીકારી લેવામાં આવે પરંતુ દરવાજા એટલા સરસ કોતરણીવાળા બનાવવામાં આવતા કે દર્શન કરનાર આવનાર મિત્રો દરવાજાને જોઈને સ્મુગ્ધ થઈ જાય। અરે આ મંદિરની બહાર ઊભી દિવાલો અને ઊંચા સુંદર સુશોભિત દરવાજાઓ આ મંદિરના દરવાજાઓને ગોપુરમ તરીકે ઓળખવામાં આવે। મંદિરના બદલે ગોપુરમની કલાત્મક સુંદરતાનો મહેમા મિત્રો વધવા લાગ્યો ધીમે ધીમે। તમે દક્ષિણ ભારતના મંદિરમાં તમે જોશો ને તો દરવાજા ઊંચા 7-7 માળના લાંબા ઊંચા હશે અને પછી અંદર મંદિર શરૂ થશે। આ એ વખતે મિત્રો આનો મહેમા વધવા લાગ્યો હતો। કાંચીના મંદિર મદુરાઈના મંદિર તમે જુઓ ને ત્યારે મિત્રો ખરેખર દર્શન કરવાવાળી વ્યક્તિ તો મંદિરમાં તો ન જાય પરંતુ દરવાજામાં જોઈ રહે એવું દરવાજાઓ બનાવેલા છે। હવે છે મિત્રો મંદિરની રેખાચિત્રની વાત। મિત્રો આમાંથી એમસીક્યુ ઘણી વખત પૂછાય છે એટલા માટે આ રેખાચિત્ર આપણે તૈયાર કરવું પડશે। પહેલું તો ગર્ભગૃહ કોને કહેવાય તો તમે મંદિરમાં દર્શન કરવા જતા હશો અને ત્યારે જે અંદર ભગવાનની જે મૂર્તિ છે પ્રતિમા છે એ અંધારયુક્ત જે ઓરડો છે એને ગર્ભગૃહ કહેવાય મિત્રો। ગુજરાતમાં તેને ગભારો પણ તરીકે ઓળખવામાં આવે છે। ગોપુરમ ગોપુરમ એટલે મંદિરની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ તે દરવાજો સૌથી પહેલા જ દરવાજો આવે બરાબર ને એ દરવાજો મિત્રો અર્ધ ગોળાકાર પણ હોય આ રીતે યુ આકાર જેવો આમ બનાવેલો ઊંધો યુ આકાર જેવો પણ બનાવેલો હોય બે બાજુ કમાન આકાર એટલે ધનુષ્ય જેવો આકાર પણ આપેલો હોય મીન્સ આપણે દરવાજો દરવાજો એટલે મિત્રો શું ગોકુલમ। પછી મંડપ જેવા તમે દરવાજામાં પ્રવેશ કરો અને ભગવાનનું મંદિર આવે એ વચ્ચેનો આખો ભાગ એને મંડપ કહેવાય જેમાં શ્રદ્ધાળુઓ લાઈનસર ઊભા રહે દર્શન કરવા માટે કેટલાક લોકો નીચે પણ બેસી શકે એવી વ્યવસ્થા કરવામાં આવે છે મિત્રો। ત્રીજું શિખર મંદિરની ઉપર ટોચવાળો ભાગ ધજા લગાવેલી હોય કાં તો તાંબાનું એવું ગળા મૂકેલા શિખર જેને કહે છે ધનુષ્ય લગાય આજુબાજુ એક તો ત્યાં આગળ ધજા હોય પછી ત્રિશુલ પણ હોય છે અને તાંબાના કાદો પંચધાતુના ઘડા ઉપર લગાવેલા હોય છે મિત્રો। અણીવાળો ભાગ સૌથી ઉપરનો એને કહેવાય
शिखर, विमान। मित्रों शिखर थी मानीने मंदिर ना नीचे मूर्ति छे ए वच्चे नो आखो जे भाग छे ऊंचाई वालो ए वच्चे ना भाग ने विमान तरीके ओळखवामां आवे। एटले के गर्भगृह थी मानीने शिखर वच्चे नो भाग जेने शुं कहेवामां आवे छे विमान तरीके ओळखवामां आवे छे। मित्रों મંદિરોની વાત છે એટલે આપણે વાત કરીએ કે ઓડિશામાં કોણાર્કનું મંદિર। મિત્રો કોણાર્કનું સૂર્ય મંદિર, આ મંદિર મિત્રો એક રથ મંદિર તરીકે પણ જોવા મળે છે। તાજોલનું અંદર બુદ્ધેશ્વરનું મંદિર જે લગભગ 13 માળનું ગોપુરમ છે, કેટલા માળ એના દરવાજા ઉપર કેટલા માળ છે 13 માળ બાંધેલા છે। અરે આ સમયની અંદર ધાતુ પથ્થરની મૂર્તિઓનો આગવી વિશિષ્ટતાથી નટરાજની કાશ્ય મૂર્તિ પ્રતિમા તાત્કાલિક મૂર્તિ કલાનું ઉત્તમ ઉદાહરણ છે। ચોલ મંદિર કલા સ્થાપત્ય ક્ષેત્રે ખૂબ જ આગવી પ્રતિભા ધરાવતા હતા। મદુરાઈમાં ભારતનું ભરનું ભવ્ય એવા મીનાક્ષી મંદિર આવેલું છે। કયું મીનાક્ષી પછી તે વિશાળ એવા જગ્યાએ જોવા મળે છે। મંદિરોમાં મુખ્ય મંદિરો 4 ગોપુરમ છે। આ સ્થાપત્ય દ્રષ્ટિએ ખરેખર ખૂબ જ આગવી શ્રેષ્ઠ મંદિરોમાં જોવા મળે છે। મિત્રો ખજુરાહોના મધ્ય યુગની અંદર બુંદેલખંડના રાજાઓના સમયની અંદર આ ખજુરાહોનું મંદિર બનાવવામાં આવ્યું હતું। મિત્રો એમ કહે છે કે આ ખજુરાહોનું મંદિર લગભગ 80 મંદિરો હતા એક જ જગ્યાએ, નાના નાના નહીં મિત્રો 2 માળ જેવડા 80 મંદિરોનું બાંધકામ હતું। આગળના 6 પાઠની અંદર આવશે કે વધુ આપણે એનો અભ્યાસ કરીશું। હવે છે મિત્રો જૈન મંદિરોની વાત, આ હિન્દુ મંદિરોની વાત હતી, હવે જૈન મંદિર જેને આપણે કહીએ આપણી ભાષામાં દેરાસર। મિત્રો ભારતની અંદર વિવિધ સ્થળોએ જૈન મંદિરો આવેલા છે અને તમે મિત્રો જતા પણ હશો જૈન મંદિર। રાજગુરુમાં વૈભાર, વિપુલાચર, રત્નગીરી, ઉદયગીરી, શ્રમગીરી નામના 5 જૈન મંદિરો છે। આ એમ કહે છે કે સમ્યક શિખરજી સિદ્ધ ક્ષેત્ર જૈન તીર્થધામ આવેલું છે તેનું મધુવન કહે છે। અહીં આદિનાથ ભગવાન અને બીજા 20 તીર્થકરોએ નિવાણ પામ્યા હતા। અહીં અભિનંદજી, નાથજી, પછી પાછનાથજી ના મંદિરો પણ છે। મહાવીર સ્વામી જે મહાવીર પધારેલા હતા અહીં એમને કેટલાક મુનિઓને મોક્ષ પ્રાપ્ત થયેલો છે। ગુજરાતની અંદર જૈન દેરાસરમાં ખાસ કરીને એક પાલિતાણા અને બીજું છે પંચાસરાના મંદિર સંખેશ્વરમાં આવેલા છે। મિત્રો રાજસ્થાનની અંદર માઉન્ટ આબુ, ખરેખર બેમૂન કોતરણી કામવાળું, તમે કદાચ જોયું તો દેરવાડાના દેરા, રાણકપુરની અંદર જૈન મંદિરનું બાંધકામ, એનું કોતરણી કામ, કલા કારીગરી, શિલ્પકલા વગેરેની દ્રષ્ટિએ ખરેખર બેનમૂન અને અદ્ભુત છે। ખાસ કરીને આબુ ઉપર આવેલા દેલવાડાના દેરા તો ગુજરાતના મંત્રી એવા વિમલ શાહે બંધાવેલા હતા। કદાચ પહેલા ઇતિહાસમાં એક પાઠ આવતો મિત્રો વિમલ શાહ, પછી એની પત્ની, બે ભાઈઓ અને બંને પત્નીઓ મિત્રો એવું હતું કે ફરવા જાત્રા જવા નીકળ્યા હતા અને એમ કહે છે કે અનુપમા દેવી નામ હતું કંઈ એકનું નામ, અને એ જાત્રાએ જવા નીકળ્યા હતા અને વાત સાંભળી કે આગળ ધૂમતારાઓ છે એટલે એમને એમ થયું કે આપણી પાસે આ સોનાના દાગીના છે તો આ ચોર આપણને મારી નાખશે કાં તો લઈ લેશે, એના કરતાં એક કામ કરીએ આપણે જંગલમાં સંતાડી દઈએ, જગતી વખતે લઈ જઈશું, આ
विचार थी एमने पोताना सोना अने चांदी ना घड़ेना हता ए जंगल मां संतरवा गया, परंतु जारे खोदकाम कर्यु ते ऊपर थी नीचे थी घड़ा भरीने सोनू निकळ्यु। मित्रों पोतानु सोनू संतरवा गया ने आ तो बीजो सोनू निकळ्यु, अने ए सोनू एमने एम थयु के आटलू बधु सोनू एमने राजा ने आप्यु। ए समयना राजा कहे के आ तमने मळ्यु छे आ सोनू तमारु, परंतु सेवा छतां नक्की थयुं के माउंट आबूनी ऊपर दिलवाड़ाना डेरा बंधावीए, अने खरेखर एमने आ जे दिलवाड़ाना डेरा बंधाव्या एम कहे छे के कारीगरो जे रज परे ने ए रजना बरोबर सोनू आपवामां आवतुं। मित्रों वजनमां सोनू आपवामां आवतुं एवुं मानवामां आवे छे, एटलुं सरस एनी कोतरणी काम छे। तमे खुद जशो ने तो पण तमने त्यां फोटोग्राफ पाडवानी परवानगी नथी। मित्रों ત્યાં આગળ જશો તો ચામડાના પાકી પટ્ટા પર્સ બધું બાજુમાં મૂકી દેવાનું, કેમેરોની પરવાનગી નથી। આવી એક આગવી શૈલીની અંદર બનાવેલી છે દેલવાડાના ડેરા। મિત્રો કેટલાક સમય પછી એ દેલવાડાના ડેરા પર આક્રમણ પણ થયેલું હતું। રાતના સમયમાં મુસલમાન રાજા, નામ ચોક્કસ યાદ નથી, પણ એને આક્રમણ કર્યું હતું અને મંદિરને ખંડેલ બનાવ્યું હતું। એમ કહે છે કે મંદિરમાં જેટલા સમય જેટલા અંધારામાં જે મૂર્તિ દેખાય ને એ મૂર્તિના નાક કાપી નાખવામાં આવેલા। આજે પણ તમે જ્યારે જશો ને દેલવાડાના ડેરામાં જોવા ત્યારે કેટલીક મૂર્તિઓના નવા નાક લગાવેલા છે બનાવીને, તમે ધ્યાનથી જોશો ત્યારે ખબર પડશે। મિત્રો આગળ છે, મિત્રો એ વિમળ શાહે બંધાવેલ, વિમળ શાહી બીજા મંત્રી વસ્તુ પાડે બંધાવેલ, લુણન સહી આ બધા અજોડ કારીગરોના આરસપારના બારીક મનોહર શિલ્પ છે જે ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રસિદ્ધ પામે છે। દેલવાડાના ડેરા ખરેખર ભારતની સંસ્કૃતિના અજોડ છે એવું માનવામાં આવે છે। મોઢેરાનું સૂર્ય મંદિર, મિત્રો તો ગુજરાતના મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આ સૂર્ય મંદિર આવેલું છે। એમ કહે છે કે 1026 સાલમાં બનાવેલું હશે, આજથી 1000 વર્ષ પહેલા સોલંકી યુગના રાજવી એવા ભીમદેવ પ્રથમના સમયના દમેન આ મંદિર બનાવ્યું હશે। મિત્રો એમ કહે છે કે અંદરની જે ગર્ભગૃહની જે દિવાલ છે, અંદર જે મૂર્તિ છે, મૂર્તિની ઉપર જે પ્રતિમા મુગત છે, મુગત ઉપર મોણી છે, સૂર્ય જ્યારે પૂર્વમાં ઉગે ત્યારે સીધું જ એની ઉપર પ્રકાશ પડે ને એ મણીમાંથી આખું મંદિર ઝરહરે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી। મંદિરની બાજુમાં મિત્રો લગભગ એમ કહે છે કે 108 જેટલા મંદિરો છે, એક કુંડ છે અને કુંડની અંદર પાણી ભરેલું છે, એમાં 108 શિવ મંદિર છે। મંદિરમાં 12 વિવિધ મૂર્તિઓ પણ છે અને એ બહુ દૂર નથી મિત્રો, મહેસાણાથી 25 કિલોમીટર દૂર જામ મોઢેરા ગામની અંદર આ મંદિર આવેલું છે। તો ખરેખર આ મંદિરોમાં જે સવાર સાંજે દીવા થાય એને પ્રતિમા જોવાની ખૂબ જ મોકો છે। પહેલાના સમયની અંદર મિત્રો મંદિર એકદમ ખંડેલ હાલતમાં હતું, પરંતુ હવે સરકારના પર્યટન વિભાગના લોકોની વ્યવસ્થાના કારણે આજે આ મંદિર પણ સરસ એવું જોવા જેવું સ્થળ બની ગયું છે। તો મિત્રો આ મોઢેરાનું સૂર્ય મંદિરની વાત છે। એના પછી છે મધ્યકાલીન સ્થાપત્યની વાત। તો એમ કહે છે કે મધ્યકાળના સમય દરમિયાન મિત્રો ખાસ કરીને મસ્જિદ, મિનારા, શાહી મહેલો, પુલ, તળાવ, ધર્મશાળા વગેરેનું સ્થાપત્ય બહુ જોવા મળે છે। દિલ્હીની અંદર એમ છે તે કે કુતુબ મિનાર, જે કૌટુંબિક ઐબકે મિત્રો કુતુબ મિનાર બનાવ્યો હતો, અને પહેલી મસ્જિદ છે કુવેત ઉલ ઇસ્લામ જે કૌટુંબિક ઐબકે બનાવેલી હતી। મિત્રો મિત્રો કૌટુંબિક ઐબકે એ સિવાય ઢાઈ દિનકા ઝોંપડા એમ કહે છે કે અડધી દિવસની અંદર બનાવેલી આ મસ્જિદ, એમ કેટલા દિવસમાં, અઢી દિવસમાં, 2 દિવસની ઉપર અડધા દિવસની અંદર આ મસ્જિદ બનાવી હતી। મધ્યયુગ દરમિયાન મિત્રો
मस्जिद नु कामकाज बहु वधारे हतुं कारण के मुगलों ना समयगाळो हतो। बीजा नंबर बंगाल नी अंदर पण मित्रों आवुं जोवा मळे छे के बंगाल प्रांत नी अंदर पंडुगा नामना स्थळ पर अदीना मस्जिद, जलाउद्दीन नी मोहम्मद नो मकबरो, दांडीपाड़ा नी मस्जिद नुं निर्माण थयेलुं छे। जौनपुर नी अंदर मित्रों तुर्की सुल्तानोना अतारा मस्जिद बनावी छे, तेना गुंबज नी आजूबाजू सुंदर कलात्मक जाळी छे, एनी दीवालो एनी जे छत एक कमर सहित विविध भारतीय आकृतियों निर्माण पामेलु हतुं। मारवाणी अंदर सुल्तानोना रक्षण में एमने मांडूनी इमारत ने विशिष्ट शैली जोवा मळे छे। अहींया एने अनेक एवा मकबराणुं निर्माण करेलुं छे। एमने त्यां बांधेली इमारत में विशाल गुंबजो छे अने खूब ज बारीकाईथी नक्शीकाम जोवा मळे छे। एमां होशंगाब शाहनो मकबरो पण छे जे संपूर्ण आरसथी संगारायलो छे। अन्य प्रांतनी वात करिए तो कश्मीर में ब्रह्मनी सुल्तानोनी बिदर गुलमर्गनी अने मोहम्मद गावानो मदरेसा, बीजापुरना गोल गुंबज, विजयनगर साम्राज्यनी स्थापत्यकला, हम्पीनो विठ्ठल स्वामी मंदिर, आ बधुज मित्रों कलात्मक एवा नक्शीकाम स्तंभो जोवा मळे छे। गुजरातना स्थापत्यकलानी वात करिए ने मित्रों तो आ परीक्षा नी अंदर पूछाय, परंतु मित्रों गुजरात में शिल्प स्थापत्य कलाना विविध धर्मना मंदिरों छे, मस्जिदों पण छे, बौद्ध धर्म पण छे, मठ स्तूप चैत्य विहार देरासन बधुज मित्रों आपणा गुजरात नी अंदर जोवा मळे छे। आ उपरांत राजमहेलो, किल्ला, छतरडी दरवाजा, कीर्ति तोरण, धर्मशाला, विसामाओ, चबूतरा, जरूखा, गुम्मो, तोरण, कुवा, वाव, सरोवर, तराव, पशु पंखीने आभूय आकृति, आ बधु सुंदर एवं शिल्पकाम स्थापत्य कला गुजरात नी अंदर छे। गुजरात ना मंदिरों नी वात करिए, फक्त गुजरात ना मंदिरों नी वात, तो एम कहे छे के गुजरात मा विविध धर्मना मंदिरों नी पण रचना थई छे। एमा भद्रकाली नुं मंदिर छे, गीता मंदिर छे, वेद मंदिर छे, जगन्नाथ मंदिर छे, अरे रणछोड़रायजी नुं मंदिर, सूर्य मंदिर, साम्राज्जी नुं मंदिर, अम्बाजी नुं मंदिर, बहुचराजी, महाकाली, ब्रह्माजी नुं मंदिर, खोडियारजी नुं मंदिर, आशापुरा माताનો મઢ, દરેક જિલ્લામાં કંઈક ના કંઈક વિશિષ્ટતા ધરાવતું કંઈક ના કંઈક મંદિરો જોવા મળે છે। મંદિર જ નહીં મિત્રો, મસ્જિદ પણ છે। અરે અમદાવાદના ત્રણ દરવાજા નજીક આવેલી જામા મસ્જિદ, જામા મસ્જિદ એટલે અમદાવાદ ને જામી મસ્જિદ આવે તો ચાંપાને યાદ રાખજો। આ મસ્જિદમાં સુલતાનાબાદ એટલે કે અહમદ શાહનો મકબરો પણ છે, પહેલાથી બનાવેલો। 260 સ્તંભો પર 15 ગુંબજો આવેલા છે। બારી કૂતણીકાર એવી સીધી સૈયરની જારી પણ છે। સરખેજનો રોજો, ઝુલતા મિનારા, રાણી સિપ્રીની મસ્જિદ, મસ્જિદે નગીના નામે ઓળખાય છે। આ ઉપરાંત મિત્રો ચાંપાનેરમાં જામી મસ્જિદ મેં તમને કીધું એ પ્રમાણે અને ગુજરાતના કેટલાક શહેરમાં આવેલા છે। મસ્જિદની વાત, મુસલમાન મુગલોની વાત થઈ ગઈ, હવે જૈન દેરાસરની વાત છે મિત્રો। તો હથિસીના જૈન દેરાસરો કુંભારિયાજી, શંખેશ્વર, સિદ્ધગીરી એવા શેત્રુંજયગીરી પાલીતણામાં ખરેખર તમે જોવા જાઓ ને મિત્રો, પાલીતણા એટલે આખા મંદિરોનો સમૂહ, પર્વત ઉપર બનાવેલા અઢળક મંદિરો છે મિત્રો। ગુજરાતની વાવની વાત છે મિત્રો, તો અડાલજની વાવ, દાદા હરિની વાવ, વાવ એટલે એક સ્ટેપ વેર, પગથિયા વાળો ઊંડો કૂવો મિત્રો, રાણીની વાવ, દભોઈની વાવ। આ ઉપરાંત મિત્રો ભદ્રનો કિલ્લો, ત્રણ દરવાજામાં નગીનાવાડી, કાંકરિયા તળાવ, સિદ્ધપુરની અંદર રુદ્ર મહાલય, પાટણની અંદર સહસ્ત્રલિંગ તળાવ, શામળાજીની ચોરી જેને સામરસાની ચોરી કહેવામાં આવે છે, વડનગરમાં તાનારીની સમાધિ,
कीर्ति तोरण, मुनसर तराव, मलाव तराव, खरेखर आ उत्तम नमूनाओ मित्रों गुजरात नी अंदर पण जोवा मळे छे। आजे गुजरातना विश्वना नक्शानी अंदर स्थिर स्थापत्यमां आगवी ओळख पण रहेली छे। आपणे छेल्ले मित्रों मंदिर विषे जोई गया, मस्जिद विषे जोई गया, तो मस्जिदनी चित्रलेखा पण जोवी जरूरी छे मित्रों। तो मस्जिदनी अंदर पहेलू गलियारा, तो मस्जिदनी अंदर आवा जवानो एक रस्तो जेने गलियारा तरीके ओळखवामां आवे छे। पछी किबला, तो स्थापत्यनो आ भाग जे मंदिर मस्जिद अथवा नमाज पढ़वानी हॉलनी जे दीवाल छे ए हमेशा मक्कानी बाजूमां ज होय एवुं मानवामां आवे छे। सऊदी अरेबनी अंदर जे मक्का छे त्यां आगर हशे एवुं मानवामां आवे छे। तमारी चोपड़ीनी अंदर मित्रों पेज नंबर 27 ની અંદર આ પુસ્તક આપેલું હોય છે, જે પીળા કલરનું છે, એ પણ તમારે વાંચી જ લેવું મિત્રો। એમાં પણ મિત્રો ઘણી વખત એ હેતુલક્ષી પૂછી લે, બરાબર। તો આમ આજે આપણો આ જે ત્રીજો પાઠ મિત્રો પૂરો થયો, બરાબર। આવતી વખત ચોથો પાઠ ચલાવીશું, પછી દસમો અને પછી સત્તરમો। ઓકે, થેન્ક યુ।